नमस्कार दर्शक मित्रों, लोकमंच में आपनु स्वागत छे। लोकमंच में आज आपणे चर्चा करी रह्या छे कि एवा किस्साने लईने खास टांकवानुं मन ए थाय छे के पहिलाना जमानामां आपणे जोता हता के आपणे संयुक्त कुटुंबनी वात करता हता अने त्यारबाद आपणे हवे चर्चा करी रह्या छे विभक्त कुटुंबनी। त्यारे संयुक्त कुटुंबनी अंदर घणी बधी जवाबदारीओ छे ए बधाना माथे आवती हती अने वहेंचवी थती हती। एवा समयमां लग्न प्रथानी वात करवामां आवे त्यारे आपणे चोक्कसपणे एवुं मानी शकीए के वडीलो नक्की करे के लग्न करवा माटे छोकरो के छोकरीना जे लक्षणों छे, एमनी लायकात छे ए बधुज तपासवामां आवे अने वडीलो के एटले लगन थई जाय। विभक्त कुटुंबनी वात करीए त्यारे नुकसान पण जोवा मळी रह्युं छे के लोको हवे जाते नक्की करी ले छे के एमने जीवनसाथी केवो पसंद करवो, कया प्रकारनो पसंद करवो, पण आखरे एमां पण घणी बधी बाबतोमां असमंजस जोवा मळती होय छे अने आखरे छूटाछेડાના पण दिवसो जोवा मळता होय छे। पण साथे आपणे અત્યારે चर्चा એટલા માટે કરી રહ્યા છે, એક અજુગતો કિસ્સો જોવા મળી રહ્યો છે કે જેમાં એક યુવતી આજના સમયમાં પણ પરિવારનું કહ્યું કરે છે અને ત્યારે પરિવારમાંથી નક્કી કરવામાં આવે છે લગ્ન માટે અને સમાજના જ કોઈ અગ્રણીના પુત્ર સાથે તેના લગ્ન થાય છે। આ લગ્ન થયા બાદ આ યુવતીનું પણ એવું જણાવવું છે કે અત્યારે આ યુવતી એવું કહી રહી છે કે લગ્ન થયા બાદ તેનો પતિ તેની સાથે આવતો ન હતો રૂમમાં, એક દિવસ બે દિવસ નહીં પરંતુ અઠવાડિયું ન આવતા રાત્રિના સમયે, અને ત્યારે યુવતીએ રાત્રે ઊઠીને જાણવાનો પ્રયત્ન કર્યો કે તેનો પતિ કેમ તેની પાસે કે તેની નજીક આવતો નથી। અને એવા સમયમાં એને જાણવા મળ્યું ત્યારે અચાનક જ આશ્ચર્યમાં મુકાઈ ગઈ। તેણે જોયું કે પોતાનો પતિ જે છે ए माताजीनी जेम तैयार थयो होय, चुंदड़ी ओढ़ी होय, कपड़े तिलक कर्युं होय अने ते डांस करतो नजरे पड्यो। आनाथी आश्चर्यमां मुकाई गेली युवतीए पोताना सासू ससराने जाण करी अने सासू ससराने जाण कर्या बाद पण एनाथी वधारे आश्चर्य ए सर्जायुं के तेनी सासूए आ युवतीने खास एना ससराना रूममां लई गई अने एवुं कीधुं के तारो पति जे तारी इच्छा पूरी नहीं करी शके ए इच्छा मारो पति एटले के तारा ससरा पूरी करशे। आ प्रकारनी परिस्थिति जोवा मळी रही है। समाजमां आ पण एक परिस्थिति छे तेनी पर चर्चा करी रह्या छे के आवी परिस्थिति माटे कोने जवाबदार मानवा। मारी साथे चर्चामां जोडाया छे सोनलबेन जोशी के जेओ सामाजिक कार्यकर्ता छे अने धाराशास्त्री पण छे। सोनलबेन आपनुं स्वागत छे स्टुडियोमां। नमस्कार। रुझान खंबाटा मारी साथे जोडाया छे के जेओ सोशियल एंटरप्रेन्योर छे, आपनुं पण स्वागत छे। सोनलबेन, सौथी पहेला तो आ किस्साने आप कई रीते समजी रह्या छो, कारण के युवतीनी कहानी आपणे कही शकीए के युवती साथे आ प्रकारनुं दगो कही शकीए के पछी अन्य कोई शब्द आपी शके, शुं कहेशो? डेफिनेटली युवती साथे दगो थयो छे वात साची छे, पण साथे साथे जे युवकना जे माता-पिता छे ए એટલા જ કુલપ્રિટ છે, કારણ કે એવું નથી કે એમને થોડો ઘણી ખબર નહીં હોય। ઘણી વખત મારી પાસે પણ ઘણા એવા કિસ્સા આવતા હોય છે કે જ્યારે દીકરો ગે હોય અથવા તો આવી રીતે જ્યારે બીજી રીતે વંઢળ અથવા તો તમે એલજીબીટી ની વાત કરીએ છીએ ત્યારે આવી બધી ઘણી વખતે દીકરીઓ માટેની વાત કરો અથવા તો છોકરાઓની વાત કરીએ તો એવું પ્રેશર રાખતા હોય છે કે તમારે લગ્ન કરવા જ જોઈએ, તમે લગ્ન નહીં કરો તો અમારું નામ ખરાબ થશે, સમાજમાં અમે શું મોઢું દેખાડીશું, ને પછી જબરજસ્તીથી વહુ લાયા બાદ તેમને ખબર જ છે કે પોસિબલ નથી। જે વ્યક્તિ પોતે કોઈ દિવસ એ પોતે સંબંધ બાંધવાનો જ નથી, કારણ કે એ પોતે પોતાની જાતને પુરુષ સમજતો જ નથી, તો પછી એ સ્ત્રી સાથે સંબંધ નથી, તો એ જે દીકરીની જે જિંદગી બગાડી છે એના માટે હું ડેફિનેટલી હું માનું છું કે જે દીકરો છે એ તો જવાબદાર છે, પણ એના મા બાપ સૌથી વધારે જવાબદાર છે, કારણ કે એ લોકોએ પ્રેશરમાં આવીને તમે અગર હું એવું માનું છું, મારી પાસે મેક્સિમમ કિસ્સા એવા છે કે કાઉન્સિલિંગ જયારે કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે અમને મારા માતા પિતાએ પ્રેશર કર્યું હતું કે અમે મરી જઈશું અથવા તો અમારું સમાજમાં શું એને બ્લેકમેલિંગ કરીને આવા દીકરાઓના લગ્ન થતા હોય છે અને ત્યારબાદ ભોગવવાનું દીકરીને આવતું હોય છે। આ કિસ્સાને આપ કઈ રીતે સમજો છો? કારણ કે આજની યુવતી કે યુવક છે પોતાની ઈચ્છા અનુસાર કામ કરતા હોય છે, પોતાની ઈચ્છા અનુસાર જીવન સાથી પસંદ કરતા હોય છે, કદાચ પરિવારનું કે માતા પિતાનું કયું નથી કરતા, એવામાં આ અરેન્જ મેરેજ જોવા મળી રહ્યા છે અને એવામાં આ કિસ્સો આપણને સામે આવે છે, શું કહેશો? એક રીતે સાચી વાત છે કે છોકરી છોકરાઓ પોતાના રીતે ડિસિઝન્સ લે છે, પણ મેં એવામાં બી ઘણી વાર જોયું છે કે પોતાના રીતે સાથે સાથે પોતાનું કલ્ચર ને જે ટ્રેડિશન છે એ રીતે માતા પિતાનું માનીને બી અરેન્જ મેરેજ કરે છે, જેમાં કશું જ ખોટું નથી, બિલકુલ। હવે પોઈન્ટ અત્યારે એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થાય છે કે જયારે આવા કિસ્સા, સૌથી પહેલા તો આજની તારીખમાં આવા કિસ્સા આવ્યા એમાં મને વધારે અજુગતું એટલે લાગે છે કે જે પેલી આપણે અત્યારે બહેનોના ઝંડા ગાડીએ બહેનોની વાત કરીએ ને જે માં છે જે સાસુ છે એ જ આ કરે છે, મને બહુ જ અજુગતું લાગે છે, કારણ કે અગર એ બી એક બેન છે ને એની બી એક દીકરી છે હશે, શી કેન અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ ઓફ અ ડોટર ઓર અ ડોટર ઇન લો, એટલે એને આજે પગલું લીધું એ મને સમજ ના પડી અને એ ઉલટી, સાચું કહું તો આજે અમારી બહેનો પર એ રીતે કલંક બી છે ના, તો તમને હંમેશા થશે કે હું રૂઝાન ઝંડા ગાડે છે બહેનોને, ના, પણ આ બહેનો પર કલંક છે અને અત્યારે જેને છેતરપિંડી કરી છે, ચીટિંગ જેને કહેવાય એ કરી છે, એના લીધે એને ખાલી એનું આખું ફેમિલીનું નામ બગડ્યું અને જોડે જોડે આ દીકરી જે ચીટિંગ કોણે કરી છે, શું લાગે છે આપણે? ચીટિંગ કોણે કરી? મારું જજમેન્ટ એ છે કે બધાએ મળીને જ કર્યું હશે, મે બી પેલો જે છોકરો છે યુવતીના માતા પિતા પણ, યુવતીના માતા પિતાને તો નહીં જ ખબર હોય, ઓકે, ગેરંટીડ કહું યુવતીના માતા પિતા હોય કે યુવતીના માતા પિતા તપાસ કરતા હોય છે, તપાસ કરતા હોય, હા, એ કહી દો નોર્મલી જો અગર આ એને જે છોકરાઓ રાતે બેસીને એને મે બી બિચારા છોકરાનો બી ઇન રિક્વાયર્સ મેડિકલ હેલ્પ, આપણે એમાં નથી પડવું કે ઇક્સુ મેડિકલ હેલ્પ અને અગર છોકરાને આવી રીતે લેડીઝ બનીને બેસવાનું પસંદ આવતું હોય તો મેબી એ ખાલી ઘરને જ ખબર હોય, બહાર નહીં ખબર હોય 99%। અને અને છોકરીના માતા પિતાના ના ખબર હોય પણ છોકરીના છોકરો ગંઢણ હોય તો એના લક્ષણો દેખાય આવે, એક મિનિટ છોકરીના માતા અને એ લક્ષણ દેખાય એમાં કઈ ના નથી પણ પરિવારમાં મિત્રોમાં કદાચ કોઈને ખબર ન હોય છે, થોડા ઘણીવાર અમે લોકોને એવી ઉડાઈએ છીએ પણ ધેટ ડઝન્ટ મીન કે વંડોલ છે ને એને છોકરી લેડીઝ બની શંકા જાય તો સોનલબેન વિચારવું જોઈએ, મને એના માતા પિતાના પોઈન્ટ ઓફ વ્યૂ થી કેવું છે કે જે છોકરીના માતા પિતા છે એ લોકો વાત નહીં ખબર હોય પણ છોકરીના માતા પિતાને એવું લાગે કે સારા ઘરનો છોકરો છે સામેથી માંગવા આવે છે, કદાચ મેં લલચાવાની બેચર વધારે છોકરા વાળાએ કરી હોય તો છોકરીના માતા પિતા એ ટેન્શનથી કે ચાલ મારી છોકરીને સારું ઘર મળશે પતી ગયું એ ટેન્શનથી 100% લોકો પનાઈ દીધું। સોનલબેન આના માટે યુવતી પોતે કેટલી જવાબદાર? યુવતી આમાં ભદ્રેશ ના કહી શકાય, યુવતી આમાં એવું હોય છે દરેક વસ્તુમાં મેં તમને પહેલા પણ કીધું પરિવારની અંદર પહેલા તો છોકરીને કોંગ્રેચ્યુલેશન કહેવું જોઈએ કે આ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, બાકી મેક્સિમમ વાતોમાં એવું થતું હોય કે જો તમે બહાર કહેશો અને ભદ્રેશ મારી પાસે લાઈવ એક્ઝામ્પલ છે કેસીસ છે આવા કે જેની અંદર એવું કહેવામાં આવે હમણાં જ એક મહિના પહેલાની વાત છે જે દીકરો ગે છે એના મમ્મી એને પ્રેશર કર્યું કે મારા લગ્ન કરાવવાના તારા લગ્ન કરાવી દેવાના છે અને છોકરી અમે જોઈ છે એને એટલો બધો ઉધમાત કર્યો અમારે રાત્રે જઈને કેવું પડે એના મમ્મીને હાથ કે નાના પહેલા તો એની ગર્લફ્રેન્ડ હતી પણ પેલો કે જસ્ટ ફ્રેન્ડ હતી, એટલે આવા કિસ્સાઓમાં બનતું હોય છે। પરંતુ યુવતીની વાત કરો હવે ભદ્રેશ દરેક યુવતીઓ એટલી સ્માર્ટ નથી હોતી કે બહાર જઈને એને આવું ક્યાંય જોયું નથી હોતી, આપણે બધા એ બધા કલ્ચરમાં છીએ કે આપણે સમજીએ છીએ કે વ્યંડળ કોને કહેવાય, લેસ્બિયન ગે શું છે કે જે હોમોસેક્સ્યુઅલ લોકો છે એની બી વાત કરીએ છીએ તો આપણને ખબર છે, જ્યારે આ દીકરીઓ હોય છે એ ઇનોસન્ટ હોય છે એ વસ્તુ એમને ખબર નથી હોતી। અને તમે ઘણી વખત એવું જોવો અત્યારે પણ ભદ્રેશ એવા લોકો છે કે જે લોકો આ વ્યંઢળ જે માતાજીનું જે એને કીધું કે જે કપડાં પહેરીને જે કરે છે સવારે ઘરેથી નીકળે છે, અત્યારે રાઈટ નાઉ ભદ્રેશ શહેરમાં આપણા શહેરની વાત કરું છું, અત્યારે સવારથી નીકળે છે પેન્ટ શર્ટ પહેરીને ઘરેથી નોકરી જતા હોય એમ એક જગ્યા ઉપર જાય છે સાડી પહેરે છે અને ત્યારબાદ એ ઘરે ઘરે જે છોકરાઓના પૈસા માંગે માંગે ફરી પાછા કપડાં પહેરીને એમને વાઈફ પણ છે એમના છોકરાઓ પણ છે, યુવતી જાગૃત નથી આપ એવું કદો કદાચ આ બચાવ કહેવાય છે, ના હું ના પાડું છું, મા-બાપ બી જાગૃત નથી, મા-બાપ ભદ્રેશ જ્યારે સમાજની વાત થતી હોય એટલા ડિટેલિંગમાં નથી જતા હોતા, જાગૃત નથી તો સ્વીકારો છો આપ, જાગૃત એમને તપાસ કરવી જોઈએ પણ તમે વિચાર કરો કે એવું હાવભાવથી ના લાગતું હોય અથવા નથી ઘણી વખત એવું નથી હોતું, તમે લેસ્બિયન જે તમે નોર્મલ જો તો નોર્મલ ઇવન તમે અત્યારે ગરબાના અમે લોકો જોઈએ તો આપણને ના પડે સવાલ થાય છે જાગૃત કેમ નથી, ના ના પોઈન્ટ અત્યારે એ પોઈન્ટ નહીં યુઝર મે જાગૃત કેમ હોય ને જવાબ આપો, જાગૃત જો બીજાને કે એક્ઝામ્પલ છે કે આ દરેક સંસ્થાઓ જાગૃતિ ફેલાઈ શકે છે, તમારા સેલ્ફ એ પોઝિશન પર લઈને સાંભળો મેબી કે પહેલા દિવસથી છોકરાને મળે તો કે બીજી આડીઓની તો વાતો ના કરે, આ બધી સેક્સ્યુઅલ વાતો તો ના કરે, હવે મેબી છોકરાને થોડા લેડીઝ જેવા હસવાનું કે લેડીઝ જેવું હોય યા કંઈક એવું હોય ધેટ ડઝન્ટ મીન કે છોકરો પેલો છે વાંડલ છે એને એવું ના ખબર પડે, અને એ વખતે બિલીવ મી આજે ઇનિશિયલી જ્યારે અરેન્જ મેરેજના રિલેશન હોય ને ત્યારે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે તમે એટ ધેટ સ્ટેજ લવ મેરેજ તો ઓબવિયસલી યુ ગેટ ટુ નો લોટ ઓફ થિંગ્સ, એટલે આપણે કેવા પ્રમાણે અરેન્જ મેરેજમાં વિશ્વાસઘાત વધારે થાય છે, ઇન અરેન્જ મેરેજ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, ઘણીવાર તો બે છોકરી લવ મેરેજ કરવા કદાચ છોકરી અને મમ્મી પપ્પાને કીધું કે મમ્મી થોડા લેડીઝ જેવા લાગે છે તો એને મમ્મી પાસે ચાલે તો તને લાગે છે તું બહુ પિક્ચર જોય છે તું આમ છે તું તેમ છે, એટલું એ લોકોને મમ્મી પપ્પાનો વાંક કરો, તો મા-બાપનું કયું ન કરવું જોઈએ અથવા લવ મેરેજ કરવા જોઈએ, કરું જેવા મા-બાપનો કશો વાંક નથી એમાં છોકરીનો બી વાંક નથી, મેબી છોકરી જાગૃત છે પણ તમે સમજો શિકાન ગોયન છે કે મારે પેલી જાગૃતતા પછી કેમ દેખાય છે, પહેલા પોટેન્શિયલ ટેસ્ટ લેવી છે, એ તો એનજીઓ ના પાર્ટ ની વાત છે રંજન મેડમ એનજીઓ ના પાર્ટ ની વાત છે, તમે પોટેન્શિયલ ટેસ્ટ સિવાય તો ખબર ના પડે, આપ જાગૃત કરી રહ્યા છો તો આપ તો એવું કહો છો કે કોઈ પણ યુવતી તકલીફમાં હોય તો આપ 1091 કરો અથવા કોઈ સંસ્થાનો સંપર્ક કરો પણ તકલીફમાં આવે પહેલા એ પહેલા જાગૃત ન થઈ શકે, જાગૃત ન થઈ શકે પણ પોટેન્શિયલ ટેસ્ટ વગર નહીં ખબર પડે, આમાં એવું છે કે વેંઢણ છે એના લક્ષણો એને લગન પછી ખબર પડે, પોટેન્શિયલ અલગ છે ઘણા લોકો જે ભદ્રેશની નોર્મલ હોય છે ને એમાં નથી જજ કરવું મુશ્કેલ થઈ જતું હોય છે, અને હું ડેફિનેટલી કહીશ કે છોકરો પણ એટલો જવાબદાર છે એને એ વખતે ના પાડવાની પણ નથી માનતા, અમારી પાસે ભદ્રેશ કેસો છે એમના મા-બાપ એમને કાઢી મૂકે અથવા એવું કે તમારે આવી રીતે જ રહેવાનું છે ઘરમાં આવો ત્યારે તમારે પેન્શન પર તમારું બિહેવિયર સરખું રાખો, હા એટલે ઘણીવાર બિહેવિયર પરથી જજ કરવું પણ મુશ્કેલ હોય છે અને લોકો કહેતા નથી, તમે કેટલા જુઓ અત્યારે તમે ફોરેનની અંદર જો ગે જુઓ તો બોડી બિલ્ડર હોય તમારા બોડી લેંગ્વેજથી તમને ખબર ના પડે કે ધે આર ગે, એટલે એવી વસ્તુ નથી હોતી, જાગૃત હોવું એટલે ઇન ધ સેન્સ આપણી છોકરીઓને સવાલ એ થાય આ વર્ગને અલગ કેવી રીતે પાડી શકાય છે, અલગ પહેલી વાત તો આવા કેસીસની અંદર નીકળ્યો પહેલા તમારે પહેલા તો ફિઝિકલ રિલેશન અગર મેન્ટેન થાય છે પહેલા લગ્ન પહેલા ફિઝિકલ રિલેશન અહીંયા તો થતા નથી હોતા, બીજું કે તમે અગર થોડું ફરવા હરવાનું અમુક કાસ્ટની અંદર અલાઉડ નથી કરતા, લગ્ન જીવનનો જે સગાઈનો પીરિયડ છે એ સગાઈનો પીરિયડથી લગ્ન જીવન સુધીનો જે ગાળો છે તમે સાથે ફરો એકબીજાને મળો અને મળવાના વાત ઉપરથી તમને ડેફિનેટલી ક્યારેક ને ક્યારેક પણ તમે જે અમુક કાસ્ટની અંદર અથવા તો જે સમાજનું એવું બંધારણ છે કે તમે લગ્ન કરો પછી તમે બહાર નીકળી શકો, અધરવાઇઝ આ છોકરીને જો એ બ્રીથિંગ પીરિયડ આપવામાં આવ્યો હોત તો કદાચ ઓળખી શકે, આપણે એવું કહીએ છીએ કે અત્યારે 21મી સદી છે કદાચ આપણે પશ્ચિમી સંસ્કૃતિ વધારે અનુકરણ કરીએ કરીએ છીએ પણ રૂઝાન મેડમ હું આપને પૂછું સવાલ કે આમાં એનજીઓ ની ભૂમિકાને વિશે શું કહેશો એટલા માટે પહેલા પ્રશ્ન સાંભળજો કે યુવતી હોય કે મા-બાપ હોય આજની પેઢીમાં અથવા વર્તમાન પરિસ્થિતિમાં એનજીઓ લોકોને જાગૃત કરવાનું કામ કરે છે तो माँ बाप ने जागृत कर सके युवती ने जागृत कर सके तकलीफ में पछी हेल्प नी बात नहीं करता तो आपने शुं लागे छे एनजीओ नी भूमिका केवी छे सर आमां तो एनजीओ नी भूमिका आवती ज नथी केम केम कारण के समय समझाओ मैं मां-बाप ना दीकरी अने मां-बाप आपको जो मां-बाप जागृत नथी युवती जागृत नथी तो પછી કેમ કોના લીધે जागृत नथी આમાં સોશિયલ પ્રેશર્સ આવે તમે મને બોલવા જી જી આમાં સોશિયલ પ્રેશર્સ આવે છે મેં પહેલા જ કહ્યું કે મે બી માં-બાપ ને આ વાંઢલ વાંઢલની તો સ્ટોરી નહી ખબર હોય હું તો પેલી છોકરાના માં-બાપ એને લલચાયા હશે અને થયું કે સારા ઘરનો છોકરો છે અને મારી જિંદગી મારી છોકરીની જિંદગી સુખી થાય એટલે આમાં માં-બાપ ને છોકરીનો માર્ક નથી આવતો પાછું બીજી રીત करू छू कि जय छोकरी में भी थोड़ा घणु कम्युनिकेशन थोड़ा घणु आइडिया भी आया होब्वियसली वक्त एवं रिलेशन हो नवा नवा के कोई जीव पूछाय पूछो तो संबंध उठी जाए हवे माँ बाप की बात करें હવે મા-બાપ ના તો મનમાં જ પાપ હતું એટલે એનજીઓ જઈ જઈને અવેર કરે તો બી ફાયદો નથી કારણ કે મા-બાપ તો મનથી જ જાણતા હતા હવે બીજો એક આમાં એક બીજો નાનો એસ્પેક્ટ દેખાડી દો કે મેં બી મા-બાપ ને તો એવું ઈચ્છા હતી લાલચ હતી કે એનો છોકરો કદાચ પરણ્યા પછી સુધરી જાય જેનો નોર્મલી બધા કે ને પરણ્યા પછી સુધરી જાય એટલે એવી એવી ઈચ્છા હતી એને ઠોકી દીધો छोकरा ने भी हवे हूँ ये कहेवा मांगू के घणीवार एवुं थतुं होय के छोकरो भी कन्फ्यूजन में होय एने भी ना गमतुं होय हवे मारी वात सांभळो छोकरा ने भी घणीवार थाय के ना ना हूँ तो मर्द छुं आ लेडीज जीव केम आवे छे एना मां-बाप एवुं कहे के हां हां एवुं छे के तू परणी जा तो तू पाछो मर्द थई जशे એટલે પાછો એ એમાં કરે પણ પછી તો બી એ જે મેં કહું નિશ્ચિત સોર્ટ ઓફ બીમારી જેવું છે એટલે બીમારીને એને કોઈ બીજી મેડિકલ હેલ્પ નથી આવી અનફોર્ચ્યુનેટલી અગર એને મેડિકલ હેલ્પ આવે તેની જોડે કાઉન્સેલિંગ કા છોકરા જોડે તો મે બી આ પોઝિશન પર નહી આવે એટલે ત્યાં એટલે હવે એનજીઓ ના આવે એ લોકો સેલ્ફ નથી આઈ એમ એગ્રી વિથ અવેરનેસ કોણ ફેલાવશે અવેરનેસ ફેલાવવાની લોકો સરકારની છે હ્યુમેનિટીની વાત છે ને પણ હ્યુમેનિટી છે તો પછી આ પ્રકારના કિસ્સા આવી શકે ગામડાઓની અંદર સાચી વાત છે ભદ્રેશ આઈ એગ્રી વિથ યુ કારણ કે ગામડાઓની અંદર આવી બધી આપણે ભણેલા છીએ આપણને વસ્તુઓ ખબર છે પણ ગામડાની અંદર આ બધી વસ્તુઓ નથી ખબર હોતી ઈવન એમના બોડી ચેન્જ થતા હોય તો એમને એટ્રેક્શન કોઈ સ્ત્રી પ્રત્યે નથી થતું અથવા તો એ પોતે કમ્ફર્ટેબલ નથી સમજતા પરંતુ આ બધી જે બાબતો છે એના માટેનો અવેરનેસ ફેલાવવાની સરકારની જવાબદારી છે કેવી રીતે આપણે અવેરનેસ એટલે સ્પેશિયલી આમાં એવું હોય કે જ્યારે તમારો કોઈ દીકરો તમારો આમાં નાનપણથી જ ખ્યાલ આવી જતો હોય એના પોતાના અંગોના વિકાસથી લઈને બોડીના સ્ટ્રક્ચરથી લઈને ઘણી બધી વસ્તુઓ છે ભદ્રેશ કે જેના પરથી આપણે એની ઉપર આપણે તરત તારવી શકીએ અગર તમે એ પોતે કેટલો હવે દીકરો છે ઘરની અંદર તો દીકરીઓ એની ફ્રેન્ડ્સ કેટલી છે કેટલી સ્કૂલમાં કેવી રીતે છે કે કોલેજમાં કેવી રીતે છે એના મળવા આવવાનું કેવું છે કે મલાયદો કેમ રહે છે એના માટેની કાઉન્સેલિંગ એમાં મા-બાપની ફરજ આવે છે અને જે ઇન્ટિરિયર ગામડાઓ છે અથવા તો ત્યાં સરકારની ડેફિનેટલી સ્કૂલોની અંદર વાતો થાય છે કે આપણે સાયકોલોજીસ્ટ હોવા જોઈએ ને ટેસ્ટિંગ થવા જોઈએ ને વેઇટ કરવું જોઈએ ને મેડિકલ થવું જોઈએ પરંતુ આ એક વસ્તુ પણ ઉમેરવી પડશે અને જોવું પડશે કે આ થોડું એબનોર્મલ બિહેવિયર લાગે છે તો એના માટે એને અલગ તારવી અને એની ટ્રીટમેન્ટ કરાવી જોઈએ અને અથવા એ કમ્ફર્ટેબલ છે અગર એ ગે છે તેમાં કોઈ પ્રોબ્લેમ નથી એક દ્રષ્ટિકોણ એવું થાય છે કે જે મા-બાપ છે એમનું બાળક કદાચ ગે હોય એમનું બાળક કદાચ વેન્ડરના લક્ષણો ધરાવે છે તો એ મા-બાપ એને સ્વીકારવા તૈયાર નથી એ સૌથી મોટી ભૂલ છે અત્યારે યુનેનિમસલી મેં તમને ગયા મહિનાનો જે કિસ્સો કીધો એ ઓપનલી પોતે બધા એના ફ્રેન્ડ્સ છે બધાને ખબર છે ગે છે અને એ પોતે કહે છે ત્યારે હું મને એ વખતે બોલાઈ ત્યારે એ પોતે સુસાઇડ કરવા જતો હતો એના મધર એ માનવા તૈયાર નહોતા કે એને 10મા ધોરણમાં હતો ત્યારે ગર્લફ્રેન્ડ હતી અમે 7 થી 8 જણા થઈને સમજાવીએ તો એ માને નહીં એટલે મા-બાપનો વાંક છે અને આમાં મા-બાપ સ્વાભાવિક કોઈ બી મા-બાપ ના માને ને ના માને ડેફિનેટલી સ્વીકારે બી નહીં યસ ડેફિનેટલી અને બધરેશ એકનો એક દીકરો છે એકનો એક દીકરો છે એ આશા રાખીને બેઠા છે કે મારા ઘરે વહુ આવે અને ત્યારે દીકરો એવું કહે છે કે મારો બોયફ્રેન્ડ છે અને મારે મારા બોયફ્રેન્ડ જોડે લગ્ન કરવાના છે એટલે માના માટે અજુગતું છે માનું એજ્યુકેશન એટલું બધું નથી માં પોતે સમજી શકે એમ નથી અને માં આ પોતાની વાતને ખાસ કરીને વિડો છે એ પોતે પોતાની જાતને સમજાવવાનો પ્રયત્ન કરે મારે સમાજમાં શું કેવું એ પોતે એના લીધે એના ભાઈઓ બધા જોડે બોલતા નથી રિલેશન નથી એટલે તમારે સમજવાની જરૂર છે કે મા-બાપ ઉપર શું વીતે છે એ લોકો સમાજના દેખાડા માટે આગળ તમે ગેની અત્યારે બે ડિફરન્ટ એક વાંડોલથી ને ગે છે ગે વાંડોલનો ઇશ્યુ છે ડિફરન્ટ છે કરું ગેની વાત તમને કહી લો કે ગે અનફોર્ચ્યુનેટલી ગે લેસબિયન કહેવાય આપણા ઇન-લૉઝ બી સપોર્ટ નથી કરતો એટલે એ સૌથી મોટો પ્રોબ્લેમ છે અને એના માટે જે એલજીબીટી ના લૉઝ છે ને જે ના પાડી નઈ નો ધેટ ઇઝ અ બિગ આપણે એ આખો એનો અલગ શો થઈ શકે છે એટલે એક ઓર રીઝન છે કારણ કે અહીંયા ઘણીવાર ગે લોકોને ઇટ ઇઝ નોટ ધે આર નોટ ટ્રીટેડ એઝ એ લોકોને મેડિકલ ઇશ્યુઝ છે ઘણીવાર ઇટ ઇઝ ઓલસો ધેટ બનાવટ લાઈક ધેટ સો ધેટ ઇઝ વન પોઈન્ટ ઓફ ઇટ કમિંગ બેક ટુ વાંઢલની વાત કરીએ વાંઢલના કેસમાં ગે જેવું કશું નથી વાંઢલના કેસમાં એક છોકરો છે જે નોર્મલ છે પણ એને છોકરી જેવું કપડાં પહેરવા ગમે છે બિલકુલ એને બીજું કંઈ નથી ગમતું, એને એને એના બધા ઓર્ગન્સ બધું પરફેક્ટ છે, એ એને એને સાયકોલોજિકલી કાઉન્સેલિંગ થી ટ્રીટ કરી શકાય છે. એ પોઈન્ટ છે. આપને લાગે છે કે કાઉન્સેલિંગ થી શક્યતા થાય કે પ્રદેશ નથી પાછા આવતા? એ તો ઘણા બધા વેન્ડર બનવા ના જતા હોય, જાય છે ને વળતા બી નથી પાછા. કાઉન્સેલિંગ થી થાય છે કેસીસ સોલ્વ. કારણ કે ઘણી દેખાતું નથી, યા બે ચીજ થાય છે, બે ચીજ થાય છે. ફરી તમને રિપીટ કરું છું કે કાઉન્સેલિંગ થી કાઉન્સેલિંગ થઈ જાય તો અમે કિસ્સો બહારથી આવવાનો નહીં. એટલે નહીં કિસ્સા સામે આવે છે કે વેન્ડર બનવા માટે લોકો જાય છે, પણ કાઉન્સેલિંગ થી પાછા આવે એવું નથી દેખાતું. પાછી રિપીટ કરું છું કે વેન્ડર જેની વાત કરો છે, જે છોકરાની, મને વર્ડ નથી આવડતો, કે જે છોકરાની કેરેક્ટરિસ્ટિક કે લેડીઝ કપડાં પહેરવા ગમે ને લેડીઝ નું બધું પહેરીને ફરવા ગમે ઘરમાં, એવા કેસીસમાં કાઉન્સેલિંગ થી ચેન્જ થાય છે. હું રિપીટ કરું છું, જે કાઉન્સેલિંગ થી ચેન્જ નથી થતું એ જે લક્ષણો એવા હોય છે કે જેમાં એને એને ગે વાળું, ગે યા લેસ્બિયન વાળા લક્ષણો. મેં રુઝાન પહેલા જ કીધું. અને બીજી વાત, એક મિનિટ, ઘણા છોકરાઓ યા ઘણી છોકરીઓ મેડિકલ ટ્રીટમેન્ટ લઈ અને પોતાના પુરુષ બનવા માટે બનાવે છે. એવા બી કિસ્સા છે. એ કિસ્સા બી મારી પાસે તો એવા છે, કારણ કે પણ એ લોકો ગુનેગાર છે સમાજને એવું લાગે. એ લોકો બિલકુલ ગુનેગાર નથી, એમના માટે દ્રષ્ટિકોણ અલગ હોવો જોઈએ. હું મારા મને ભગવાને લેડીઝ બનાવી હોય, પણ મારામાં ઘણીવાર અમારા હોર્મોન્સમાં એ છોકરીને મુછિયાઓની ચાલુ થઈ જાય, છોકરાના ગુના ચાલુ થઈ જાય, તો એ છોકરો બનેમાં કશું ખોટું નથી ને. મેડિકલ ટ્રીટમેન્ટ છે એના માટે, એને છોકરો બનાવવા માટે. એ પણ સમાજમાં દ્રષ્ટિકોણ એમના માટે અલગ હોય છે ને. હું ફરી રિપીટ કરું છું, નથી ફરક કરક. કેમ? મારી પાસે કેસ છે, વેન્ડરને રીતે જોવામાં આવે છે, ગેને ગેની રીતે જોવામાં આવે છે, એને કોઈ સ્વીકારવામાં નથી આવતું. આપે જ કીધું કાયદો સપોર્ટ નથી કરતો. જેને સેક્સ ચેન્જ કરી આપે એને તો કોઈ સમાજ અલગ રીતે નથી. બિલકુલ ને, અહીંયા સેક્સ ચેન્જ ની વાત નથી. એટલે એવું સેક્સ, હું વાંઢેલની વાત કરું છું. વાંઢેલ એટલે એ જ ને કે જેને લેડીઝ નું પહેરવા ગમે કે જેને પેલા છક્કો, એને વાંઢેલ કહેવાય, વેન્ડર. હા બિલકુલ. એ જે છક્કો હોય એ તો ને, એને તો આખી કમ્યુનિટી છે સાહેબ, એ તો આખી અલગ સ્ટોરી છે. હું વાંઢેલ એને મીન નહીં કરતો, હું તો એને વેન્ડર કહેવાય જેને લેડીઝ ના કપડા પહેરવા ગમે. ઓકે, આ સાયકોલોજિકલ ઇશ્યુ નથી આમાં. તમે સમજો, તમે જે કહો છો ને રુઝાન બેન, એ ડિફરન્ટ વસ્તુ છે, આ ડિફરન્ટ વસ્તુ છે. અગર જો એ પુરુષ હોત તો એની ડેફિનેટલી એના શરીરમાં સેક્સ કરવાની એની વાઈફ હોય તો એ ઈચ્છા જાગૃત થાય, એ પોતાની. એટલે તમે સમજો, સમથિંગ ઇઝ સમવેર ધેર. અધરવાઇઝ અન્ડરસ્ટેન્ડ તમે જે કહો છો, કાઉન્સેલિંગ થી થઈ શકે. રુઝાન બેન, કાઉન્સેલિંગ થી પોસિબલ નથી. કાઉન્સેલિંગ થી પોતે ક્યારે લેડીઝ સાથે સુવા તૈયાર જ નહીં થાય, એ મેન્ટલી તૈયાર જ નથી. કાઉન્સેલિંગ થી એ લેડીઝ સાથે સુવાનો વાત નથી, એને કાઉન્સેલિંગ કરવું સમજાવવાનું છે કે તું. પણ આવા કિસ્સામાં કાઉન્સેલિંગ કરશો કયા મુદ્દા પર, કઈ બાબત પર કાઉન્સેલિંગ કરશો? એને તમે કયો ઉદ્દેશ સાથે કાઉન્સેલિંગ કરશો? મને સિગરેટ પીવાની આદત હોય છે, તો તમે શું કરો છો? મારે સિગરેટ પીવાની આદત તોડવા જોઈએ. તો આમાં લગન ન તોડવા જોઈએ, કાઉન્સેલિંગ કરવું જોઈએ. લગન ન તૂટવા જોઈએ, કાઉન્સેલિંગ થવું જોઈએ, એવું કહું છું. આ કિસ્સામાં લગન ન તૂટવા જોઈએ અને કાઉન્સેલિંગ થવું જોઈએ, તો કેસ નતો કરવાનો. જવાબ છે કે સાસુ એવું કીધું કે તું મારા હસબન્ડ તૂટી જવા જોઈએ, દીકરી સાથે ચીટિંગ જ થયું. એ લોકોનો ઇન્ટરનલ મેટર છે, પણ ઓબ્વિયસલી છોકરીએ, સાચું કહું તો છોકરીએ ડિવોર્સ આપી દેવો જોઈએ, ચીટિંગનો કેસ માંડવો જોઈએ અને એલિમોની લેવી જોઈએ. આ અગર આ પર્ટિક્યુલર હમણાં આપે કીધું કે લગ્ન ન તૂટવા જોઈએ, અરે કાઉન્સેલિંગ કરાવો ને. ના, હું તમે મને જનરલ કહું કે લગ્ન ના તૂટે કાઉન્સેલિંગ મેં કહું કાઉન્સેલિંગ. એ તો એક બાબત થાય કે મા બાપ પોતાના છોકરા માટે કાઉન્સેલિંગ કરે, પણ અહીંયા પતિ પત્ની ભેગા થઈ ગયા છે લગ્ન માટે. હું પતિ પતિના કાઉન્સેલિંગમાં આવતી નથી, હું છોકરાની કાઉન્સેલિંગમાં આવું છું કે અગર એને લેડીઝ કપડાં પહેરવાના પસંદ છે તો એને ઠીક છે. કે આવા કિસ્સામાં જવાબદાર લોકો સામે સોનલબેન શું થવું જોઈએ, કયા પ્રકારના પગલા અથવા કાયદાની જોગવાઈ શું છે? આમાં એવું છે કે ડેફિનેટલી ડોમેસ્ટિક વાયલન્સ હેઠળ હેરફેર થઈ શકે, અને ખાસ કરીને જે પેલું જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે તમે મારા પતિ સાથે સૂઈ જાવ ને તમને શારીરિક રીતે ભોગવો, એ પણ થઈ શકે. અને બીજું કે સેક્શન 9 મુજબ અગર જોવા જઈએ, લગ્ન, કોઈ પણ લગ્ન થાય છે ભદ્રેશ, અને લગ્ન અગર શારીરિક સંબંધથી પૂરા નથી થતા તો એને લગ્ન માનવામાં નથી આવતું, અને એ લગ્ન નથી મનાતા. એટલે એ કદાચ જો દીકરી એક તરફી છૂટાછેડાનું હુકમનામું મેળવવા માટે જો એ કોર્ટમાં જાય અને આને બેઝ બનાવે કે મારી સાથે ક્રૂરતા થઈ છે અને આવી રીતે થયું છે, તો એ એક તરફી એને છૂટાછેડા મળી શકે છે. ડોમેસ્ટિક વાયલન્સ હેઠળ પણ થઈ શકે કે એની સાથે જે માનસિક અને શારીરિક એને જે ત્રાસ થયો છે એના ઉપર એ પગલાં ભરાઈ શકે છે. આપે કીધું કે દરેક પ્રકારના કિસ્સામાં જ્યાં શારીરિક સંબંધમાં સંતોષ ન મળે તો એ ના સંતોષ નહીં, લગ્નની એક વ્યાખ્યા છે. લગ્નની એક વ્યાખ્યા છે ભદ્રેશ, કે જયારે કોઈ પણ લગ્ન થાય છે તેમાં 4 ફેરા ફરેલા હોય અને તમે જયારે એ શારીરિક સંબંધથી લગ્ન જીવન પૂર્ણ થવું જરૂરી છે તો એને લગ્ન કહેવાય છે. એટલે આમાં તમારો કોન્જ્યુગલ રાઇટ નો બી એક સેક્શન છે, સેક્શન 9 હેઠળની વાત કરું છું. અને અગર તમારા લગ્ન જીવન શારીરિક સંબંધથી પૂરા નથી થયા તો તમે એક તરફી કોર્ટમાંથી ડિવોર્સ મેળવવા માટે હકદાર થાવ છો. બરાબર. એટલે આ એક સિસ્ટમ છે. બીજું તમે શું વાત કરો છો બીજી શારીરિક સંબંધની? ના, સંતોષ ન મળે તો એના માટે આપણી પાસે વિકલ્પો મૂકવામાં આવે છે. લગ્ન પ્રથા તોડવાની વાત નથી કરવાની. ના, આ બહુ ગંદી વાત છે. અને એ પોતે લેડીઝ થઈને પોતાની દીકરી હોય તો તમે આવું સજેસ્ટ કરી શકો, જે પોતે બાપ દીકરી જેવો જે સંબંધ છે, તમે એમ કહો છો કે તારે જે શારીરિક સુખ નથી મળતું તો એમની પાસે જા. એટલે આ એક પોતે એમની વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલા લેવા જોઈએ. હું તો એવું માનું કે આવા જે કિસ્સાઓ છે કે જેમાં જબરજસ્તીથી फिजिकली रिलेशन राखવાની વાત કરે છે તો એ વ્યક્તિઓને જામીન પણ ન મળે. ઓકે મેડમ, આવા કિસ્સા ન બને પહેલેથી જાગૃત રહે, પહેલેથી સાવચેત રહી શકે. કયા વર્ગને સમજાવવાની વાત આપ કરશો? કારણ કે આમાં યુવતીની વાત પણ આવે છે, માતા-પિતાની પણ વાત આવે છે. આપ એક બહુ કલંકની વાત કરી, જે સાસુની વાત કરી કે પોતે મહિલા હોવા છતાં પણ આ પ્રકારનું એને સલાહ આપે છે, શું કહેશો? સૌથી પહેલા તો હવે આવા કિસ્સા સમજીને અમને ધાકતી બીક લાગે છે. એટલે ભારત તમારા માધ્યમ થકી કેવું છે કે દીકરીઓને અને એના મમ્મી પપ્પાઓને કે તમે આ બી માઇન્ડમાં રાખો કે ભાઈ આવું બી થઈ શકે છે. એટલે હવે એની જે ચકાસણી કરવી હોય, કઈ રીતે ચકાસણી કરવી હોય મને ખબર નથી, કારણ કે આપણે એવું તો ના કહે કે ભાઈ આની મેડિકલ ટેસ્ટ કરો ને આની મેડિકલ ટેસ્ટ કરો, પણ એને સમવેર ઓર ધ અધર ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી ચકાસણી થઈ શકે. યા મે બી જે રાઇટલી કહે છે કે ભાઈ તમે એના મિત્રો મંડળ યા આસપાસ વાળા યા જે બી બધાને પૂછો તો કદાચ ખબર પડે. એક પોઈન્ટ પર બીજો પોઈન્ટ કે આ બેઝિકલી જ્યારે એક માની પહેલી રિસ્પોન્સિબિલિટી, બધી માની ઈચ્છા હોય કે એના દીકરાને લગન થાય, બધા મા બાપ બંનેની ઈચ્છા હોય, પણ તમે આવી રીતે ચીટિંગ કરો અને તમે કોઈ બીજી દીકરીની જિંદગી બગાડો એ બહુ ખોટું છે. અને એને એટલું કહી દઉં તમને, ભલે એ લોકોને એવું, ઘણા લોકોને એવા ઓવર કોન્ફિડન્સ હશે કે બધું સખું સમું થઈ જશે, પણ નથી થતું. હવે યુગ ડિફરન્સ થઈ ગયો છે અને તમારે એવા ઓવર કોન્ફિડન્સ એને તમારે બીજી જિંદગી નહીં બગાડવી નહીં. પણ આવામાં રૂઝાન મેડમ આપના મંતવ્ય કહીશ કે આમાં અરેન્જ મેરેજ ખરેખર થવા જોઈએ કે ન થવા જોઈએ? અરેન્જ મેરેજ લોકોને ભણવું જોઈએ કે ન ભણવું? અરેન્જ મેરેજમાં કશું જ સૌથી વધારે વિશ્વાસઘાત અરેન્જ મેરેજમાં થાય છે. ના ના, તો સૌથી વધારે ડિવોર્સ લવ મેરેજમાં થાય છે. આંકડા બોલે છે, હું નથી બોલતો. એટલે બીજી બાજુ એ પણ આપણે કહું છું, પણ પહેલા અરેન્જ મેરેજની વાત કરું કે અરેન્જ મેરેજમાં 10 પ્રકારની એક બાબત છે કે કોઈ યુવતીના લગ્ન કરવા માટે 10 પ્રકારની કન્ડિશન યુવતીની હોય છે અને અરેન્જ મેરેજમાં એ સ્વીકારવાની વાત કરવામાં આવે પણ તેમ છતાં વિશ્વાસઘાત થતો હોય છે. અને લવ મેરેજમાં ડાયવોર્સની વાત આપણે કરી. હું તમને અત્યારે એક એક્ઝામ્પલ આપું. મારી જોડે કેસ ચાલી રહ્યો છે, બંને હેપીલી મેરીડ, 2 મહિના પછી એ છોકરાને બીજી જોડે લફડું થઈ ગયું. ચલો આમાં શું કરશો? ઓકે, અરેન્જ મેરેજ છે, અત્યારે અત્યારે સાજા આવી રહ્યા છે મને મળવા, હવે તમે આની શું કેસ કરે કેસો? એટલે ઓકે, તો સોનલબેન આવા પ્રકારમાં લવ મેરેજ હોય જનરલાઈઝ કે અરેન્જ ખોટા અને લવ ખોટા? ઠીક છે, ઓકે ઓકે, આપણે અત્યારે નક્કી નથી કરતા, પણ બંને પરિસ્થિતિમાં સોનલબેન વિશ્વાસઘાતની પરિસ્થિતિ ઊભી થાય છે. અને આખરે આપણે જોઈએ છે કે દિવસે દિવસે હવે લગ્ન પ્રથા તૂટતી જાય છે. શું કહેશો આના માટે? કે રસ્તો ખરા તો કોઈ નિરાકરણ લાવી શકાય? નિરાકરણ ડેફિનેટલી આની અંદર એ છે કે આપણે જે દીકરીઓના મા બાપ છે અથવા તો દીકરાના મા બાપ છે, પોતે બંનેની વાત કરીએ છીએ કે દીકરો હોય કે દીકરી હોય, એમના લક્ષણો અથવા તો એમનું બિહેવિયર કેવું છે એને ચેક કરવું બહુ જરૂરી છે. ખાસ કરીને અત્યારે 21મી સદીની વાત કરીએ છીએ ભદ્રેશ, તો એમની ઉપર જે તમે અમુક જે હજી પણ કહું છું આપણે અત્યારે વાત કરીએ છીએ મોડર્નાઇઝેશન, પરંતુ એવું છે નહીં. દીકરીને બહાર ફરવા હરવા નથી દેવામાં આવતી, દેખાદેખી છે. એટલે તમે એને એકલી છૂટ આપો, મળવા દો, થોડો બ્રીધિંગ પીરિયડ રાખો, એ લોકોને વાતચીત કરા દો, તમે મળવાનું રાખો, ઇન્ક્વાયરી કરો. અહીંયા તો સિસ્ટમ છે, દિલ્હીમાં ને મેટ્રોમાં તો ડિટેક્ટિવ માણસ હાયર કરીને આખી પ્રોફાઇલ લેવામાં આવે છે. તો આપણી જ્યારે દીકરી સોંપીએ છીએ આખી જિંદગીનું, આપણે એમ વિચાર કે એને મોટી કરી છે 20 વર્ષ સુધી, અને તમે એની પાછળ તમે ચેક નથી કરાવતા, તો એ ચેક કરાવવું જરૂરી છે. રૂઝાનબેન, છેલ્લી સહમતી કે આમાં લાલચ પણ ક્યાંક આવે છે? આ પ્રકારના કિસ્સા બને એમાં મા બાપ દીકરીનો બાપને એ લાલચ હતી કે ચલને બધું સખું સારું કરશે, કારણ કે એ લોકોને ખબર જ નથી, એ ઘર પહેલા જોતા હોય છે, તકલીફ ત્યાં થાય છે, દીકરો નથી જોતા. અને આની લાલચ હતી છોકરાના મા બાપ ની કે એનો છોકરો પણ નહીં જાય, તે લોકોના માર્કેટમાં નામ બી રહે અને કદાચ છોકરો સુધરી જાય. એટલે ઓબ્વિયસલી બંનેની, પણ ઓબ્વિયસલી પેલા મા બાપ, છોકરાના મા બાપની બહુ ખોટી લાલચ છે. આવી લાલચમાં લોકોની જાન બગડે. ઠીક છે દર્શક મિત્રો, છેલ્લે આપણે નિષ્કર્ષ એવું કાઢીશું કે મા બાપ પોતાના બાળકો માટે, પછી છોકરો હોય કે છોકરી હોય, તેના માટે આગળ એનો સંસાર ચાલે, લગ્ન પ્રથામાં જોડાય તેવા સ્વપ્ન અને આશાઓ રાખતા હોય છે, પરંતુ આને એટલીસ્ટ વેપાર ના બનાવી દે. કારણ કે લાલચ છે એટલે એનો મતલબ કે વેપાર કરવામાં આવી રહ્યો છે. આ લાલચ છે એટલા માટે તેઓ પૈસા જોઈ રહ્યા છે, આ લાલચ છે એટલા માટે તેઓ દેખાદેખી કરી રહ્યા છે કે મારી જોડે સારું કેમ ન થવું જોઈએ. પણ આ લાલચ કે આ બધા પ્રકારની માંગણીઓની વચ્ચે ક્યાંક યુવક અને યુવતીની જિંદગી બરબાદ થાય છે જ્યારે આ પ્રકારના વિશ્વાસઘાત થાય છે. ત્યારે ખેર આપણી પાસે કાયદા છે અને કાયદાથી રક્ષણ મળી શકે છે, પણ તેમ છતાં બી કાયદાનો જ સહારો લેવો પડે એવી પરિસ્થિતિ શા માટે ઊભો થાય? આ સવાલ સાથે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરું છું. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા.